જૂનાગઢના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કેશોદના ગેડ પંથકના ગામડાઓ સતત 7 દિવસથી પાણીના ગરકાવમાં છે. વરસાદના પાણી ગેડ પંથકમાં પથરાતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઓજત, ઉબેડ, સાબલી, મધુબંથી સહિતના સ્થાનિક વરસાદનું પાણી ફરી વળતા ગામો અને રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થયા છે. લાંબા સમયથી પાણીમાં ગરકાવ, ગામડાના જીવન જરૂરી ચીજ વસ્તુઓ નહીં મળતા લોકોની ધીરજ હવે ખૂટી રહી છે. કેશોદનું અખોદર ગામ 7 દિવસથી હજુ પણ પાણીમાં ડૂબમાં છે. આખોદર ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો શહેરની ગામ સુધી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પહોંચાડવા જીવના જોખમે છકડો રિક્ષા મારફતે મદદ કરી રહ્યા છે. સેવા કરવાના હેતુથી ખેડૂતો જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં છકડો રિક્ષાને ધક્કા લગાવીને પણ અવર જવર કરતા નજરે પડ્યા. અમે ઉપસ્થિત છીએ. ઉપરવાસના વરસાદ અને સ્થાનિક વરસાદના હિસાબે આજે ઘેર પંથક 7-7 દિવસ ત્યાં જળબંબાકાર છે. ખેડૂતો બહાર નીકળી શકતા નથી ત્યારે ખેડૂતો 7 દિવસની જે પરિસ્થિતિ છે એનો તાગ મેળવી ખેડૂતો પોતાની જીવન જરૂરિયાત વસ્તુ લેવા નીકળ્યા છે. ત્યારે મારી સાથે અહીંયા આસપાસના જે ગામ છે, આસપાસના ગામ એ ખેડૂતો જોડાઈ રહ્યા છે. તો હું એમને સવાલ કરીશ કે હાલ કેટલી પરિસ્થિતિ છે, જે આપનું નામ અને ઘેર પંથકની હાલ કઈ પરિસ્થિતિ છે આપનું ગામ? મારું નામ મયુર રામભાઈ પીઠિયા છે, સરોવર ગામનો વતની છું. આજે સતત તારીખ 15 થી આજે 23 તારીખ સુધી સતત ઉપરવાસનું પાણી આવે છે, પાળા તૂટે છે અને ઉપરવાસથી જે જોરદાર કેમિકલવાળા પાણી આવે છે, આ બંને સાઈડની નદીઓ આવે છે અને પૂરનો સામનો અમારા ગામ લોકોને કરવો પડે છે. આજે સતત 7 દિવસથી અમારે આરોગ્ય, શિક્ષણ બધી સેવાઓ બંધ છે. રાશન એવું બધાનો જે સ્ટોક હતો એ મર્યાદિત હતો, કારણ કે આગાહીની ખબર હતી. અને અત્યારે શાકભાજી કે એવો બધા માલ થઈ રહ્યા છે, એટલે તમે હાલ સામેથી આવી રહ્યા છો, તમે અત્યારે ક્યાં કામે જઈ રહ્યા છો? અમે શાકભાજી રાશન ને એવું લેવા જઈએ. હા, કેટલો સમય ત્યાં કેટલા વિસ્તારમાં પાણી ગરકાવ છે? સતત 8-8 દિવસ ત્યાં લગભગ 90% વિસ્તારમાં પાણી ગરકાવ છે. ગામની ફરતી આજુબાજુ પાણી છે 10 દિવસ. ગામ લોકો એ કહી રહ્યા છે કે છેલ્લા 8 દિવસથી આજે પાણીમાં ગરકાવ છે, ત્યારે મારા સાથે અન્ય જે ખેડૂત છે પણ જોડાયા છે. જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે તમારો શું કહેવાનું છે, સરકાર પાસે તમારી શું માંગ છે? હાલની પરિસ્થિતિ તો સાહેબ આપણે બધાને જોઈ શકો છો. આમ તમે સરકાર પાસે અમારે સરોવર ગામનો પ્રશ્ન રમેશભાઈ ઝડુકના વખતમાં પણ અમે પ્રશ્ન કરેલો હતો કે ઘડીનો પ્રશ્ન અમારો જે છે જો સોલ્વ થઈ જાય તો બહુ મોટી મહેરબાની કહેવાય, કારણ કે ઘણી ઘણી પાણીની અંદર અમારે કાયમી માટે સતત 7-8 દિવસથી અમે બાલાગામ અમારે નજીક થાય તો એ રસ્તો બને ત્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી બાલાગામ જઈએ છીએ. બાકી કેશોદ તો અમારે નીકળાય એવી કોઈ પરિસ્થિતિ નથી. છતાં પણ જો હુડીનો અમારો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય તો ખૂબ ખૂબ ધન્યવાદ. સામાન્ય રીતે વરસાદ પડવો એ ચોક્કસ છે, પાણી વહેવું એ ચોક્કસ છે, પણ સરકાર પાસે અમુક માંગો પડતર છે. જેમ કે જ્યારે આકસ્મિક સમયની અંદર બહાર નીકળવું હોય ત્યારે હોડી જોઈએ, ત્યારે વર્ષો વીતી ગયા જે ગામડાની અંદર પાણી આવે છે એમની પાસે હોડીની સુવિધા પણ નથી. એટલે સમજી શકાય છે કે તંત્ર નાની નાની બાબતમાં ક્યાં ઊણું ઉતરે છે. મારી સાથે અન્ય ખેડૂત પણ જોડાઈ રહ્યા છે. જી, અત્યારે જે વર્ષોથી આ પૂર આવે છે તો આ પૂરની પરિસ્થિતિ વચ્ચે તમારું ખેતર છે, તમે કીધું એ પ્રમાણે દરિયામાં બેટમાં ગરકાવ છે, અત્યારે તમે કઈ રીતે તમારી વ્યવસ્થા કરો છો? અમારે રાતે આખી રાત જાગવાનું થયું. એક તો અમારે નદી પુરાઈ ગઈ, નદી ક્યાંય કોઈ ગારવા દેતા નથી, નદી ના કારણે લગભગ આડા પારા બંધાઈ ગયા. પારા નું થઈ જાય તો અમારે ઓછો પાડો. પશુ માટે અત્યારે શું વ્યવસ્થા છે? પશુ ને નહીં ના કારણે સુઈઠા બાંધા રહી. અત્યારે તમારા રાશન પાણી ને લઈને જો લેવા જાય ત્યાં પાસે. આપે જોયું કે નાના નાના એવા સવાલો છે ખેડૂતોના કે ખરેખર જો તંત્ર ધારે તો એ પરિસ્થિતિ છે એને ખરેખર દૂર કરી શકે. કારણ કે હાલ જે સમગ્ર પંથકમાં 7 દિવસ ત્યાં પાણી નથી, બાળકો સ્કૂલે જઈ શકતા નથી, એમનું રાશન પાણી નથી, પશુઓ ભૂખે દિવસો કાઢી રહ્યા છે, એવી રીતે લોકો પણ પોતાનું પાસે બચ્યું જે રાશન છે એનો ઉપયોગ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં તંત્ર અમુક અંશે ઊણું ઉતરી રહ્યું છે, કારણ કે ઘેર પંથકમાં હોડી જેવી વ્યવસ્થા હોવી જોઈએ, રેડ એલર્ટ ટાઈપ વ્યવસ્થા હોવી જોઈએ, તંત્ર ગમે ત્યારે ગમે તેને બચાવી શકે એવી પરિસ્થિતિ હોવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરે છે. પ્રવીણ કરંગિયા, GSTV.